સબસ્ક્રાઇબ કરો આ ચેનલ ને। બાપા રે હાડકા બાડકા ભાગી નાખું, મારી નાખ્યો રે બાપા, બાપા તોડી નાખ્યો રે બાપા। બાપુ શું કરવાનું છે આનું? બોલ ભાઈ, તે શું વિચાર્યું? આતે બિલ પાડવાનું ભાઈ, આવા ખાતામાં કામ કરવા કરતા તો કૂવામાં પડી પડવું। પડજે ભાઈ પડજે, પણ પેલો પેલા શંકરિયાને કૂવો તો ખોદવા દે। આ કાકા તો જાય જ્યાં मन लगे से सरपंच होमे चूंटणी लड़ीने पास आवशे। अल्या कारा एवुं कई नथी, एमने कई कोम हशे एटले मोडुं थयुं। अरे शुं कोम हशे? हां आटली बधी वार, आटली वारमां तो हुं सारा कूवो खोदी नाखुं। तो खोदी नाखले एटले खोदी नाखुं, पण हुं एम कहेवा मांगु छुं के आ सरपंच आखा गामने खोदी खावा बेठो छे एनी वात करूं छुं। ल्यो आ काका पोणीनुं कहेवा जशे ने, पण स्टेम्प पर लखेलुं जो रात सुधी पोणी मळतुं ए चमनु भाई। चमनु एटले તમે હજુ સરપંચને ઓળખતા નથી? મારા બેટો કેટલો ભોયરામો છે હે? મારા બેટાએ આ લાઈટ વાળો જોડે એવું સેટિંગ માર્યું છે કે કઈ ડીપી કેટલા કલાક લાઈટ આલશે, કેટલો કાપ મળશે, બધી એને પહેલેથી ખબર પડી જાય છે। એટલે મારા બેટો પહેલો એનો ક્ષેત્રો પીવડાઈ લે અને પછી વધે એ આપણો પૈસેથી વેચી વારે છે। અને જે કુવાથી આ લીલે પોંદણે થયો છે ને એ એના બાપુજીનો નથી, સરકારી કુવો છે અને એની જમીનમાં છે ને, એટલે મારા બેટા બધાય પાડ્યો છે। બોલો અલ્યા ભાઈ, એને કોઈ કહેનાર નહીં, અરજી બરજી કરો કેવા જાતા અને મરજીથી અરજી કરવાય જાતા, પણ હું થયું પોણી નંભુ। જમ એવું ભી ખબર ના પડી? જમ એવું એટલે મારા બેટો સરકારી ખાતો જેવો હોય છે કે બધો ખાતોમાં મારા બેટા બધા જ ખાતા હોય છે। અને આ સરપંચ તો છે ને, તલાટી, ગ્રામ સેવક બધે લગભગ બધેલું છે। એમાં તમે શું ઘી કાઢી લો અને કાઢવાય જો તો પેલા બે જોયા એમના ધરાસિંહ જેવા છોકરાઓ કોથરા લઈને હાજર, અન લ્યો આ કાકા એ હાજર। આહા ભાઈ કાકા, હા હોવા હવે મને કો, પોણી રાત્રે જ મળશે ને? હોવા હું નતો કહેતો, અચ્છા રાત્રે મળવાનું હોય ને તો હું મારું કોમ પતાઈને આવું। હા આવજો, જય બાય। બાપુજી હા, આ કારો કેસા સાચી વાત છે? જય વાત એ જ કે સરપંચ બધી બાબતમાં મનમોની કરે છે? એવું કોઈ નહીં બેટા, હવે શું એવું કોઈ નહીં, કૂવો સરકારી છે અને સૌથી વધારે પાણી તો એ વાપરે છે અને ગામવાળા જોડે પાછો પૈસા લે છે। આ તો અન્યાય કહેવાય ને બાપુજી? હશે ભાઈ, હવે કૂવો એના ખેતરમાં છે, પહેલા એનું પતાવે પછી આપણને હાલે ને। જુઓ બાપુજી, સરકારી નિયમો તો બધા માટે સરખા હોય, એ પછી સરપંચ હોય કે એમએલએ હોય। જો બેટા એ સરપંચ સર ગોમ ધણી કહેવાય, આખું ગોમ એને નહીં બોલતું તો આપણે બોલીને શું કામ બગાડવું? બાપુજી, સમાજના નુકસાન આવા ખોટા લોકોથી નથી થતું ને, એના કરતાં વધારે સારા લોકો સહન કરે છે ને એનાથી થાય છે। જો બેટા સહન કરી લેવું પડે, એનો પાપ છે ને એ ભોગવશે। મને તો એ ખબર નહીં પડતી કે પાપ ગોમવાળાએ કર્યો છે કે આ સરપંચે કર્યો છે। એટલે તું કહેવા શું માગે છે? સરપંચ સુખ સાહેબી ભોગવો છે અને એનો પાપ આખા ગોમવાળા ભોગવો છે, એમ કહેવા માંગુ છું। હવે તારું ભાષણ પત્યું ને તો તું સાયકલ લઈને ઘેર જા અને વાંચવા બેસજે ને તારા બાને કહેજે હું ઘેર એને કહીશ હો, અને હોભર હું પશાન શેઠે ઓટો મારીને આવું છું હો, જા હાંચવીને જતો રહેજે। હા હું બોલું તો બસ તમને ભાષણ જ લાગે છે।